જામકંડોરણા જસાપર ખાતે આવેલ શ્રી ભાગ્યોદય એકેડમી તેમજ મા અને ઉમા શાળામાં બે દિવસના રમતોત્સવ 2019-20 નું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. જામકંડોરણા જસાપર ખાતે આવેલ શ્રી ભાગ્યોદય એકેડમી તેમજ મા અને ઉમા શાળામાં બે દિવસના રમતોત્સવ 2019-20 નું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અંદાજિત 58 જેટલી રમતોમાં આશરે 600 થી 650 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજના સમયમાં જૂનવાણી રમતો લુપ્ત થતી હોય શાળા તરફથી આ એક સરાહનીય પગલું છે. દરેક રમતોમાં બાળકોને 1 થી 3 નંબર આપી અને બાળકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા. આ કાર્યક્રમને અંતે વરુણ દેવને રીઝવવા માટે રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું. તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર તેમજ આચાર્ય મનોજ સાહેબ તથા પ્રવીણ સાહેબે જહેમત ઉઠાવી હતી. નમસ્તે, મારું નામ સંપત ઈશા છે. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. મારી શાળામાં રમત મહોત્સવનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આશરે 58 જેટલી અંદાજિત રમતોને રાખવામાં આવી છે. શાળાના 600 થી 650 વિદ્યાર્થીઓ આ રમત મહોત્સવમાં ભાગ લીધો છે. દરેક બાળકોને 1 થી 3 નંબર આવે તે માટે પુરસ્કાર આપવામાં આવ્યા છે અને બીજા તમામને પ્રોત્સાહન પણ કરવામાં આવ્યા છે. અમારી શાળામાં દર વર્ષે અમે લોકો આવા અવનવા કાર્યક્રમો આયોજન કરતા રહીએ છીએ અને તેમાં અમે સૌ લોકો ઉત્સાહપૂર્વક ભાગ પણ લઈએ છીએ. આ ઉપરાંત અમારી શાળામાં વરસાદ ખેંચાય તે માટે વરુણ દેવને રીઝવવા માટે એક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમારી શાળા છે, હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. આજના રોજ અમારી શાળામાં શાળા શ્રી ભાગ્યોદય એકેડમીમાં રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું. તેમાં બધા સ્ટાફે ખૂબ જ મહેનત કરી. તેમાં અંદાજિત 58 જેટલી રમતો યોજવામાં આવી. તેમાં લગભગ 600 થી 650 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. રમતોમાં જીતેલા દરેક બાળકોને 1 થી 3 નંબર આપવામાં આવ્યા અને દરેક બાળકોને પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવ્યા. અને સાથે સાથે અમારી શાળામાં બાળકો દ્વારા વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા માટે સમૂહ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્તે, મારું નામ સંપત ઈશા છે. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં રમત મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આશરે 58 જેટલી રમતો રાખવામાં આવી છે અને શાળાના 600 થી 650 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો. અમે લોકો દર વખતે આવા રમત મહોત્સવનું આયોજન કરીએ છીએ અને તેમાં ઉત્સાહપૂર્વક સૌ લોકો ભાગ પણ લે છે. દરેક બાળકોમાં જેના 1 થી 3 નંબર આવ્યા હોય તેને પુરસ્કાર આપવામાં આવ્યા છે અને બીજા બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમે અમારી શાળામાં રમત મહોત્સવ છે તે ઉપરાંત પણ વરસાદ ખેંચાવા માટે વરુણ દેવને રીઝવ્યા છે અને શ્રી રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ ડોંગા, જામકંડોરણા.